हेलो फ्रेंड्स, आजना वीडियो नी अंदर आपणे जोईए कविता 19। पप्पा हवे फोन मूकू तेना नवनीतना प्रश्नोत्तरीनी समझूती, એટલે કે તમારી સ્વપોથી અને નવનીતના સ્વાધ્યાયના પ્રશ્નોની બંનેની આપણે સમજૂતી મેળવી તે પહેલાં, જો હજી સુધી તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો। શરૂ કરીએ આજનો વિડીયો। પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। માતા પિતા અને દીકરીના લાગણીભર્યા સંબંધો એકોકી દ્વારા વ્યક્ત થાય છે। આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો। ઉત્તર, પપ્પા હવે ફોન મૂકું ગીત એ સંવાદ ગીત નથી, એ તો પુત્રીની કેવળ એકોકી છે। ગીતનો આરંભ પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી થાય છે અને અંત પણ એ જ પ્રશ્નથી આવે છે। દીકરી ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને ભણતી હોય એટલે માતા પિતાને દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે। આથી દીકરી તમને યે મોજ જરી આવે તેમાં થયો, મને એસટીડીની ડાળથી ટહુંકું એમ કહીને પિતાને હળવા કરી દે છે। પછી તો પિતાના મનમાં જાગતો પ્રશ્ન પોતે જ પૂછીને એનો ઉત્તર પણ પોતે જ આપે છે। હોસ્ટેલમાં જોઈએ એવી સગવડ ન હોય છતાં હોસ્ટેલમાં રહેતી દીકરી પોતાને કાંટામાં સચવાતું ફૂલ કહે છે। એ અગવડોથી હારી જાય એવી કાચી નથી, તે પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન આપે છે। ફાગણના લીલા કુંજાશ કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું કહે છે। એનો અર્થ એ કે તે પ્રેમાળ સંસ્કારી દીકરી ફાગણના ઝાડના પાન જેવી પોતે લીલીછમ છે, એટલે કે ખુશ છે। આથી પિતાએ દીકરીને ચિંતા કરવાની જરૂર નથી એનો અણસાર આપે છે। તે ફોનમાં માને પણ યાદ કરે છે, મમ્મી બા જલસામાં શું લીધું સ્કૂટરને, જેવો પ્રશ્ન અને આંખમાં સમાવેલા માના સપના ભારે ઉતાવળા। કેવા છો જિદ્દી, અત્યારે ટૂંકા શબ્દોથી વાત આગળ ચાલે છે પણ એને પૂર્ણવિરામ તો આપવું પડે ને, એટલે અંતે પિતાની પરવાનગી માંગે છે। તો પપ્પા હવે ફોન મૂકું એમાં વિનમ્રતા છે અને માતા પિતા અને પુત્રીના લાગણીભર્યા સંબંધોની મીઠાશ છે। પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો। પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં ક્યાં ક્યાં શબ્દોનો પ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે? ઉત્તર, પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે। પુત્રી પિતાની પરવાનગી માંગે છે, પિતાનો આદર જાળવે છે, તે પછીની પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે। જો કે પિતા પ્રશ્ન નથી પૂછતા, પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય એ સમજી જાય છે, એટલે તમને જરી મોજ આવે તે થયું મને, હું એસટીડીથી ડાળથી ટહુંકું એમ કહીને પિતાને ચિંતાથી હળવા ફૂલ કરવાની પુત્રીની ભાવના વ્યક્ત થાય છે। એ પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલા પ્રશ્ન હોસ્ટેલને સાથે વાતોનો દોર આગળ ચલાવે છે। એ શબ્દ પ્રયોગ પણ પિતા પુત્રીના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવે છે। આ કાવ્યમાં હોસ્ટેલ તો ફાવે છે, ફાગણના લીલા કુંજાસ કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું, મમ્મી બા જલસામાં
અને અંતે જાજીને વાતોના ગાડા ભરાય. કઈ હાઈકુમાં, એટલે કે ટૂંકું, તો પપ્પા હવે ફોન મૂકું, જેવા શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતાને ચિંતા મુક્ત કરવાની ભાવના દર્શાવે છે. એટલું જ નહીં, પુત્રીના પિતા સાથેના આત્મીય સંબંધો કેટલા ગાઢ હશે એનો અણસાર પણ આપે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં ઉત્તર લખો. માતાના સપનોને દીકરી ક્યારે યાદ કરે છે? ઉત્તર. માતાના પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના ઈચ્છા અરમાનો ઊંઘમાં આંજે છે, અર્થાત એ ભૂલી નથી. પ્રશ્ન 4. મુદ્દાસર નોંધ લખો. પ્રશ્ન 1. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ. ઉત્તર. હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસીપાસ થતી નથી. તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની કાંટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને એણે જીવનમાં ઉતારી છે. પ્રશ્ન 2. દીકરીની ચિંતા માટેની ચિંતા. ઉત્તર. દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે. જેમ માતા પિતાને એની ચિંતા થાય છે તેમ દીકરીને પણ માતા પિતાની ચિંતા છે. આથી તે પિતાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા કુંજાર ઝાડવાના પાન જેવી લીલીછમ છે એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી એવો અણસાર આપે છે. તેને માની પણ ચિંતા છે. આથી પિતાને વિનમ્ર ભાવે કહે છે કે માં ભોળી, ચિંતાળુ અને ભૂલકણી છે તો એનું માથું નહીં લગાડતા. પ્રશ્ન 5. નીચેની કાવ્યપંક્તિ સમજાવો. હોસ્ટેલને હોસ્ટેલ તો ભાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તોય એ તો ઉગડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલા ઝૂલ. ઉત્તર. દીકરી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે ત્યારે તેને ખબર છે કે પિતા પ્રશ્ન પૂછશે જ, એટલે એ પૂછે એ પહેલા પોતે જ પ્રશ્ન પૂછે છે. હોસ્ટેલને અને હોસ્ટેલમાં ભાવે છે? હોસ્ટેલનું જીવન કાંઈ ઘર જેવું ન હોય. થોડી ઘણી અગવડો તો હોવાની જ. એ તો જેમ કાંટામાં ફૂલ સચવાય એમ આટલી સગવડો વચ્ચે પણ તમારી આ ફૂલ જેવી દીકરી સચવાય છે. એમાં પણ તે આનંદથી રહે છે, ભણે છે અને સૈયરો સાથે મોજ મજા કરે છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. પપ્પા હવે ફોન મૂકું, કાવ્યના કવિનું નામ લખો. ઉત્તર. પપ્પા હવે ફોન મૂકું કાવ્યના કવિ મનોહર ત્રિવેદી છે. પ્રશ્ન 2. પપ્પા હવે ફોન મૂકું કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ઉત્તર. પપ્પા હવે ફોન મૂકું ગીત છે. પ્રશ્ન 3. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? ઉત્તર. દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગે છે. પ્રશ્ન 4. દીકરીના મતે માતા કેવી છે? ઉત્તર. દીકરીના મતે માતા ચિંતાતુર, ભોળી અને ભૂલકણી છે. પ્રશ્ન 5. ઝાઝી વાતુના ગાડા ભરાય દ્વારા દીકરી શું કહેવા માગે છે? ઉત્તર. ઝાઝી વાતુના ગાડા ભરાય દ્વારા દીકરી કહેવા માગે છે કે તમે ઝાઝી વાતું કરશો નહીં.
જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.